ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે રવિ સિઝનમાં સિંચાઈ માટે ખેડૂતોને નર્મદાનું પાણી આપવામાં આવશે, તો 12 નવેમ્બરથી કેનાલોમાં પાણી છોડવામાં આવશે. પૂરેપૂરું પીવાનું પાણી મળી રહે એ પ્રમાણેનું પાણી સુરક્ષિત રાખી અને વધારાનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે જે બચે છે એમાંથી 4 પાણ આપવાનો અમે નિર્ણય કર્યો છે અને 12 તારીખથી એ પાણી કેનાલમાં આપવાની શરૂઆત થશે. એટલે ખેડૂતો જેની રાહ જોતા હતા એ તારીખ અને સમય અમે આજે જાહેર કરીએ છીએ અને એ પ્રમાણે ખેડૂત ભાઈઓ આયોજન કરે અને 4 પાણ સુધીના પાણીની જરૂરિયાત સંતોષાશે એ પ્રમાણે આયોજન કરે એવી ખેડૂતોને પણ વિનંતી કરું છું. એક બીજો અગત્યનો નિર્ણય પણ રાજ્ય સરકારના અમારા આરોગ્ય વિભાગ તરફથી ગઈકાલે કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ અંતર્ગત ભારત સરકારના સહયોગથી નેશનલ હેલ્થ મિશન NHM ની જે યોજના ચાલે છે એ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા લગભગ 14,500 કરતા વધુ કર્મચારી ભાઈ બહેનો ફરજ બજાવે છે અને એ લોકોની નિમણૂક એ એડહોક નિમણૂક હોય છે, કરાર આધારિત નિમણૂક હોય છે. એટલે એમને જે માનદ વેતન આપવામાં આવે છે, એડહોક ધોરણે ઉચ્ચક જે પગાર આપવામાં આવે છે એમાં ઉત્તરોત્તર ભારત સરકાર અને રાજ્ય સરકાર વધારો કરે છે અને એના અનુસંધાનમાં જ આ યોજના અંતર્ગત જે કર્મચારીઓ કામ કરે છે એમના એસોસિએશન તરફથી છેલ્લા 15 દિવસથી રાજ્ય સરકાર સમક્ષ અમારા કમિશનર, અમારા અન્ય અધિકારીઓ અને NHMના CEO સમક્ષ જે રજૂઆતો આવતી હતી એમાં કર્મચારી ભાઈ બહેનો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી ગઈકાલે અમે એમના પગાર ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ કેડરની અંદર આયુર્વેદિક ડોક્ટરો આવે છે, હોમિયોપેથિક ડોક્ટરો આવે છે, સ્ટાફ નર્સ આવે છે, ફિમેલ હેલ્થ વર્કર આવે છે, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, એક્સરે ટેકનિશિયન, TB હેલ્થ વિઝિટર અને અન્ય પ્રકારના જે ક્લિયરિકલ સ્ટાફ છે એ બધા કર્મચારીઓની લગભગ 90 જેટલી કેડર NHM અંતર્ગત રાજ્યમાં ફરજ ઉપર છે અને 14,500 કરતા વધુ કર્મચારી ભાઈ બહેનો આ સેવામાં જોડાયેલા છે. એમના એસોસિએશન સાથે ગઈકાલે અમારે જે ચર્ચા વિચારણા થઈ અને મોડી રાત્રે બધાની સંમતિથી અમે જે નિર્ણય કર્યો છે એ પ્રમાણે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કામ કરતા 14,500 કરતા વધુ કર્મચારીઓના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને આ વધારાના કારણે રાજ્ય સરકાર ઉપર દર વર્ષે લગભગ 34 કરોડ રૂપિયાનું વધારાનું ભારણ આવશે. એટલે અત્યારે જ્યાં કર્મચારીઓ કામ કરતા હતા એમના બેઝિક પગારમાં પણ વધારો કર્યો છે અને એમને દર વર્ષે પગારમાં વધારો મળતો રહે એ પ્રમાણેની પણ આખી ફોર્મ્યુલા નક્કી કરી છે અને જે જૂના કર્મચારી અધિકારી છે જે વર્ષોથી આ યોજના અંતર્ગત કામ કરે છે એમને સિનિયોરિટીના આધારે વધારે પગાર પ્રાપ્ત થાય એ પ્રકારેની વ્યવસ્થા અમે ગઈકાલે એસોસિએશન સાથે સર્વાનુમતે નિર્ણય કરી અને કરી છે. એટલે આ 14,500 કર્મચારીઓને પણ 34 કરોડ રૂપિયાનો પગાર વધારોનો લાભ અમે આપવાનો નિર્ણય કર્યો છે અને આનો અમલ 1 એપ્રિલ 2018થી કરવામાં આવશે. એટલે એપ્રિલથી નવેમ્બર આખર સુધીનું જે પગાર થાય છે એનું જે એરિયસ છે એ એરિયસ આ 34 કરોડ સિવાય અલગથી ચૂકવવામાં આવશે. એટલે 1 એપ્રિલથી એનો નિર્ણય થયેલો છે એ પ્રમાણે આ પગાર વધારાનો લાભ આ 14,500 કર્મચારીઓને રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. બીજી એક મારે
દિવાળીના તહેવારોને અનુલક્ષીને જાહેરાત કરવી છે કે દિવાળીમાં ગુજરાતમાં ફટાકડા ફોડવાનું ખૂબ મોટા પ્રમાણમાં રિવાજ છે અને લાખો પરિવાર આનંદથી બાળકો સાથે આખો પરિવાર હળીમળી મોહલ્લો હોય, સોસાયટી હોય, બજાર હોય, વેપારી વર્ગ હોય, એ બધા જ વિવિધ પ્રસંગોને સાંકળી લઈ અને મોટા પ્રમાણમાં ફટાકડા ફોડતા હોય છે. ત્યારે કેટલીક જગ્યાએ ફટાકડા ફોડતી વખતે અકસ્માત થવાના કારણે કેટલાક વ્યક્તિઓ દાઝી પણ જતા હોય છે. આપણે એ પણ જાણીએ છીએ કે દિવાળીમાં ગુજરાતમાં લાંબામાં લાંબુ વેકેશન હોય છે, એટલે કે લગભગ એક અઠવાડિયા સુધી બજારો પર બંધ રહેતા હોય છે અને જે ખાનગી ડૉક્ટરો છે, પ્રેક્ટિશનર્સ છે, ખાનગી હોસ્પિટલોના ડૉક્ટરો છે, એ મોટા પ્રમાણમાં વેકેશન માટે બહાર ગામ પણ જતા હોય છે. એટલે એના કારણે ડૉક્ટરો ઉપલબ્ધ નહીં થવાના કારણે જ્યારે કોઈ અકસ્માત થાય, કોઈ દાઝી જાય અથવા કોઈ બીજી તાત્કાલિક સારવારની જરૂર પડે ત્યારે તો હિંમતનગર નગરપાલિકાના ચીફ